આગળ વાત કરીએ તો હવે દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાની પ્રતિભાના દર્શન કરાવી રહી છે ત્યારે લોકડાઉનમાં પણ મહિલાઓની મહત્વની ભૂમિકાના દર્શન થયા વાત છે ગીર સોમનાથ જિલ્લાની જ્યાં પોલીસ વિભાગ દ્વારા ઊભી કરાયેલી ખાસ ચેકપોસ્ટ મહિલા પોલીસ કર્મીઓએ સંભાળી લોકડાઉન શરૂ થયું ત્યારથી અત્યાર સુધી આ ચેકપોસ્ટ પર માત્ર મહિલા પોલીસ કર્મીઓ ફરજ નિભાવે છે અને પોતાને સોંપાયેલી કામગીરી આ મહિલાઓ સુપેરે નિભાવી રહી છે મહત્વપૂર્ણ છે કે ગીર તાલાલા ચેકપોસ્ટ પર રાત્રિના સમયે સિંહોનો ખતરો પણ રહેતો હોય છે તેમ છતાં કપરી પરિસ્થિતિમાં 12 મહિલા પોલીસ કર્મીઓએ દિવસ રાત પોતાની ફરજ નિભાવી અને સમાજ સેવામાં પોતાનું યોગદાન આપ્યું ઉપલા અધિકારીઓ પણ મહિલા પોલીસ કર્મીઓની કામગીરીથી ખુશ છે અને તેઓ પણ માની રહ્યા છે કે અત્યાર સુધી આ ચેકપોસ્ટ પરથી એક પણ ફરિયાદ નથી મળી ગીર સોમનાથ જિલ્લાના જે મહિલા પોલીસ સ્ટેશન છે એમના દ્વારા સંચાલિત આ તલાલા નાકા ચેકપોસ્ટ જે છે એ બહુ સારી રીતે લોકો ચલાવે છે અને દિવસ અને રાત 24 કલાક ફક્ત મહિલાઓ આ ચેકપોસ્ટ સંભાળે છે અને બહુ સારી કામગીરી કરે છે તાપમાં પણ રાત્રે પણ બહુ સારી કામગીરી છે અને ત્યાં ચેકપોસ્ટ ઉપરથી ક્યારે કોઈ કમ્પ્લેન પણ નથી આવી લોકડાઉનના ત્રીજા તબક્કાની અંદર ગીર સોમનાથ જિલ્લાની અંદર હાલ 17 જેટલા કોરોનાના કેસ બહાર આવ્યા છે જિલ્લાભરમાં વિવિધ નાકાઓ છે જ્યાં પોલીસ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે પરંતુ એમાં ખાસ પોલીસ ચેકપોસ્ટ એટલા માટે કહી શકાય કે આ જે ચેકપોસ્ટ છે એ ગીર અને સોમનાથને જોડતી ચેકપોસ્ટ છે એશિયાટિક સિંહોના ઘર સાસણ અને જૂનાગઢ જોડતો આ રસ્તો છે હું આપને બતાવવા માગીશ આ જે ચેકપોસ્ટ છે એ તાલાળા તરફ જવાના માર્ગે છે પરંતુ આ ચેકપોસ્ટની ખાસ વિશેષતા એ છે કે આ જે ચેકપોસ્ટ છે સંપૂર્ણ મહિલાઓ સંચાલિત છે અહીં કોઈ પણ પુરુષ અધિકારી નથી જેમાં તમામ અધિકારીમાં અધિકારી પણ મહિલાઓ છે તમામ સ્ટાફમાં પણ મહિલાઓ છે અને 24 કલાક દિવસ અને રાત આ મહિલા ચેકપોસ્ટ અહીં કાર્યરત છે અને આ વિસ્તારની અંદર જ્યારે લોકડાઉન શરૂ થયું ત્યારથી આજ સુધી આ મહિલાઓ આ ચેકપોસ્ટ ચલાવી રહી છે અને જિલ્લાભરમાં આ ચેકપોસ્ટની કાર્યવાહી પણ એક ઉદાહરણરૂપ છે યોગેશ જોશી TV9 ગીર